विद्यार्थी मित्रों, श्री सांदीपनि विद्यालय ऑनलाइन एजुकेशन में आपनों हार्दिक स्वागत है। आज आप धोरण 10 रासायणिक प्रक्रियाओं प्रकार विषे अभ्यास करीशू। आप धोरण 9 में शीखी गया कि कोईपण रासायणिक प्रक्रिया दरमियान कोई एक तत्वना परमाणुओं रूपांतर अन्य तत्वना परमाणु में थतु नहीं। मतलब के कोईपण रासायणिक प्रक्रिया थाय ते दरमियान कोई एक तत्वना परमाणु रूपांतर अन्य तत्वना परमाणु में जोवा मळतु नहीं। दाखला तरीके जो आप शरबत ने लईए तो शरबतनी अंदर खांड छे, मीठू छे, पाणी छे, तो खांडना जे परमाणुओ छे ते मीठू बनी जाता नथी अथवा मीठाना जे परमाणुओ छे ते खांड बनी जाता नथी। मतलब के ते बन्नेना परमाणुओ अलग अलग छे, पण तेने जो भेगा करीए आपणे खांड, मीठू अने पाणीने, तो आपणने एक नवुं मिश्रण मळे छे। अने आ मिश्रणनी अंदर आ जे परमाणुओ छे ते एकबीजा साथे जोड़ायेला होय छे, एकबीजा साथे बंधोथी जोड़ायेला होय छे। मतलब के खांडना परमाणुओ मीठा साथे, मीठाना परमाणु खांड साथे, एवी ज रीते पाणीना पण ए बंने साथे जोड़ायेला होय छे। आ रीते आपणे एक नवुं संयोजन बनावी शकीए छीए, तत्वमांथी आ त्रणेयने भेगा करता संयोजन बनावी शकीए छीए। तेवी ज रीते आगळ जोईए, तेमज परमाणुओ मिश्रणमांथी अदृश्य थई जाय अथवा बहारथी गमे त्यांथी, मतलब के बहारथी गमे त्यांथी मिश्रणनी अंदर दाखल थई जाय तेवुं बनतुं नथी, बहारथी अंदर आवी जाय अथवा गायब थई जाय एवुं आपणने जोवा मळतुं नथी। मतलब के जे परमाणुओ जेटला प्रमाणमां छे तेटला प्रमाणમાં રહે છે। ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ નવા બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે। દાખલા તરીકે બંધો તૂટીને અને બંધો જોડાઈને, મતલબ કે આપણે જેમ જોયું ખાંડ અને મીઠાની અંદર બંધો જોડાઈને નવું તત્વ બન્યું, એવી જ રીતે નવા પદાર્થો ઉદ્ભવે છે। નવો પદાર્થ એટલે કે શરબત। આપણે એક ઉદાહરણ લીધું હતું, એ પરમાણુઓ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે તમે પ્રકરણ નંબર 3 અને 4ની અંદર વધારે અભ્યાસ કરશો। મતલબ કે હવે આપણે પ્રકરણ 3 અને 4ની અંદર આના વિશે બંધોનું જોડાણ અને તેના વચ્ચેનું જે સહસંયોજક બંધો છે તે તૂટે અથવા જોડાય તેના વિશેનો અભ્યાસ કરીશું। હવે જોશું મિત્રો આપણે સંયોગીકરણ પ્રક્રિયા। એક બીકરની અંદર, બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનો ના થોડો જથ્થો લ્યો, એનો થોડો જથ્થો આ બીકરની અંદર લ્યો, તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો, મતલબ કે આ બીકરની અંદર થોડું પાણી ઉમેરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બીકરને આપણે સ્પર્શ કરવાનો છે, એટલે કે અડવાનો છે, તો તેને અડતાં આપણને એમાં કંઈક ફેરફાર જોવા મળશે, એટલે કે બીકર તમને ગરમ થયેલો જોવા મળશે। કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોરથી પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે। મતલબ કે કેલ્શિયમ જે ઓક્સાઇડ છે તે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે, પણ જે આ ઉષ્માનો જથ્થો જે છે એ ઉષ્મા એ કોઈ નવું તત્વ નથી। મતલબ કે તત્વ અહીંયા આપણને એક જ મળે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને પાણી સાથે પ્રક્રિયા કરી તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે। કોણ? તો કે કડી ચૂનો, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, તો CaOની H2O સાથેની પ્રક્રિયાથી ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે। અહીંયા જે આ L છે એ લિક્વિડ છે, Aq છે એ એક્વા છે, મતલબ કે જલીય દ્રાવણ છે, અને અહીંયા જે S છે એ સોલિડ છે। આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે। મતલબ કે નિપજ અહીંયા એક જ બને છે, ઉષ્મા છે કોઈ નિપજ છે નહીં, એ યાદ રાખજો, નિપજ એક જ છે। એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। આવી પ્રક્રિયાઓને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા। તો વિદ્યાર્થી મિત્રો, આ સંયોગીકરણ પ્રક્રિયા ખૂબ જ IMP છે। વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ નંબર 1.3માં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન થાય છે, ફોડેલો ચૂનો કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન થાય છે અને H2O પાણી મુક્ત કરે છે। આ પ્રક્રિયામાં જેમાં કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી જે છે તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહી શકીએ નહીં, કારણ કે અહીંયા બે નિપજો છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં માત્ર અને માત્ર કેટલી નિપજો હોય? એક। આરસ પાણનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 જ છે। આરસ પાણ જે છે એનું રાસાયણિક સૂત્ર પણ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટનું જે રાસાયણિક સૂત્ર છે એનું એ જ છે રાસાયણિક સૂત્ર।
તો જોઈએ પ્રક્રિયામાં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલોને ધોડવા માટે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરી દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. દિવાલ ધોડ્યા બાદ 2 કે 3 દિવસની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે. કેલ્શિયમ કાર્બોનેટ બને છે જે સફેદ રંગનો છે તે. આથી આપણને અહીંયા રસપ્રદ વાત એવી છે કે આરસપાણનું પણ રાસાયણિક સૂત્ર કયું છે? આરસપાણનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ કાર્બોનેટનું જે રાસાયણિક સૂત્ર છે એનું એ જ આરસપાણનું પણ રાસાયણિક સૂત્ર છે. તો આ યાદ રાખવું, આરસપાણ પણ સફેદ છે, કેલ્શિયમ કાર્બોનેટ પણ સફેદ છે. સફેદ રંગના લીધે આપણને ગરમી ઓછી થાય એટલે દિવાલો ધોડવા માટે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. વધુ ઉદાહરણ જોઈએ સંયોગીકરણ પ્રક્રિયાના, તો કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. અહીંયા પણ એક જ નિપજ બની કાર્બન ડાયોક્સાઇડ. તો કોલસાનું જે સળગવું છે તે પણ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. એવી જ રીતે આપણે જોઈએ આગળ તો હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણીનું જે નિર્માણ થાય, હાઇડ્રોજન અને ઓક્સિજન પાણીનું નિર્માણ કરે છે તે પણ સંયોગીકરણ પ્રક્રિયા જ છે. અહીંયા પાણી પણ એક જ નિપજ છે એટલે આવી પ્રક્રિયાને પણ આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહી શકીએ. તો સરળ ભાષામાં આપણે કહી શકીએ છીએ કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો, તત્વ કે સંયોજન સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હજુ એક પ્રશ્નની વાત કરીએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, સમજાવો. આવું જો તમને પરીક્ષાની અંદર પૂછાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કોને કહેવાય? તો એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોની સાથે સાથે, એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નિપજોની સાથે સાથે કોઈ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહી શકીએ. અહીંયા જો કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન થવું તે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. દાખલા તરીકે CH4 મિથેન જે છે એની O2 ઓક્સિજન સાથે 2O2 સાથે પ્રક્રિયા કરતાં CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 2H2O પાણી ઉત્પન્ન થાય છે. આ પણ એક ઉષ્મા ઉત્પન્ન થઈ, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એટલે આપણે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ. બીજું એક ઉદાહરણ જોઈએ તો આપણે જે શ્વાસ લઈએ છીએ, જે શ્વસનની પ્રક્રિયા છે તે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કારણ કે આપણે જો દોડીએ દાખલા તરીકે તો આપણને ગરમી થાય અને ગરમી થવાના લીધે પરસેવો થાય, તો પરસેવો જે છે એ આપણને ઠંડો પાડે શરીરને. તો આ એક પ્રક્રિયા છે, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, જોઈએ શું તમે જાણો છો કે શ્વસન એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા આપણને મળે છે. પાચન દરમિયાન ખોરાકનું વધુ સરળ પદાર્થોમાં વિભાજન થાય છે, વિભાજિત થાય છે પાચન દરમિયાન. ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડ, એમાં જે કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આપણા શરીરમાં ગ્લુકોઝનું નિર્માણ થાય છે. આ ગ્લુકોઝનું કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું નામ શ્વસન છે. આપણે આ પ્રક્રિયાને શું કહી શકીએ? શ્વસનની પ્રક્રિયા, જેનો અભ્યાસ આપણે આગળ પ્રકરણ 6ની અંદર કરશું. તો ગ્લુકોઝ C6H12O6 એ યાદ રાખજો, એનું રાસાયણિક સૂત્ર ની 6O2 સાથે પ્રક્રિયા કરતાં આપણને જે ઉર્જા મળે છે તે શ્વસનની પ્રક્રિયા છે. પ્લસ વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતરનું નિર્માણ થવું તે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આવી રીતે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, તો યાદ રાખજો કે પ્રક્રિયા દરમિયાન, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે સાથે જો ઉષ્મા ઉત્પન્ન થાય તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ. અને એની સાથે જો તમને ઉદાહરણ લખવાનું કહીએ કે 2 ઉદાહરણ જણાવો, તો કુદરતી વાયુનું સળગવું અને આપણું જે શ્વસન શરીરનું એ, અથવા વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતરનું નિર્માણ થવું તેને પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.